નમસ્કાર દોસ્તો, હેમંતસર સોલંકીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયના ભાગ એકના પ્રકરણ નંબર 4 સામાયિક શ્રેણીની એક અગત્યની રીત આલેખની રીતની આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, આલેખની રીત એ ખૂબ સરળ રીત છે. અહીંયા બે ચલ એટલે કે નિરપેક્ષ ચલ ટીને એક્સ અક્ષ ઉપર, સાપેક્ષ ચલ વાય ટીને વાય અક્ષ ઉપર યોગ્ય સ્કેલ માપ લઈને દર્શાવવામાં આવે છે. આ બિંદુઓને ફૂટપટ્ટી વડે જોડીએ તો આપણને ચલની વધઘટ કિંમતો એનો અંદાજ મળી શકે છે. આ બધા જ બિંદુઓમાંથી પસાર થતો એક સતત વક્ર દોરવામાં આવે જેને આપણે આલેખની રીતે વલણ રેખા મેળવી એવું કહીશું. મિત્રો, આલેખની રીત છે એ સમજવામાં ખૂબ સરળ છે, ગણતરી ખૂબ ઓછી છે, સરળતાથી વલણ મેળવી શકાય છે, એટલે કે વલણ સુરેખ ન હોય તો પણ મેળવી શકાય છે, અને એક વલણ વક્રનું આયોજન કરી શકાય છે. એની મર્યાદાની વાત જો કરીએ તો અલગ અલગ વ્યક્તિ અલગ અલગ આલેખ માટે અલગ અલગ સુરેખા મેળવે એવું બની શકે, અને ગાણિતિક નથી એટલા માટે એની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી બની જાય. હવે મિત્રો, તમે જોઈ શકશો કે અહીંયા જુદા જુદા વર્ષની માહિતી આપી છે. વર્ષ 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15 જેને આપણે સમય ટી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 વડે દર્શાવીશું. જેની ક્ષમતા લાખ ટનમાં 90, 97, 108, 111, 127, 148, 169 અને 200. હવે આપણે આલેખ પત્ર ઉપર જ્યારે આલેખ જોઈએ છીએ તો પહેલાં એક્સ અક્ષ ઉપર સમય ટી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 દર્શાવીએ. એ જ રીતે વાય અક્ષ ઉપર આપણે 90 થી શરૂઆત કરીશું. ગ્રાફને આપણે અહીંયાથી કાપીશું. તમે જોઈ શકશો કે ગ્રાફ ત્યાં કાપેલો હશે. 90, 100, 110, 120, 130, 140 એ પ્રમાણે આપણે 10નું સ્કેલ માપ લઈને આલેખની રચના કરી છે. આલેખ પત્ર ઉપર આપણા જે બિંદુઓ છે એટલે કે 1 એ 90, 2 એ 97, 108, 111 આ પ્રમાણે આપણે બિંદુઓ દર્શાવ્યા છે, અને આ બિંદુઓને દર્શાવીને આપણે વલણ રેખા અને બધામાંથી સતત વક્ર આપણે દોર્યો છે જે આપણું વલણ છે. તો સમજવામાં ખૂબ સરળ એવી આ પદ્ધતિની આપણે વાત કરી. તો મિત્રો, આશા રાખું છું કે આપણે પણ આ પદ્ધતિ સરળતાથી સમજાણી હશે. આ જ રીતે આપણે મળતા રહેશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.